ओडा निर्मित बिल्डिंग की दीवाल धराशायी थी। जस्मिन ग्रीन एक नामनी बिल्डिंग की दीवाल धराशायी थी। दीवाल ने आधार नहोतो अपायो, आधार आप्या वगर वधु पड़त खोदकाम थयुं हतुं। तो दीवाल धराशायी थता चार कार अंदर दबाई। समग्र दुर्घटना मुद्दे सोसायटीना चेरमेने निवेदन आप्युं, कहूं कि एक अठवाडिया पहला ओडा और संबंधित विभाग ने जाण पण कराई और जस्मिन ग्रीन एक की बाजू में नवी स्कीमनुं ऊंडू खोदकाम थयुं हतुं। वैष्णोदेवी सर्कल नी सामे आवेला ओडा द्वारा निर्मित जास्मिन वन जी स्कीम छे तेनी बाजू में एक नवी स्कीम बनवा जई रही छे। तेना द्वारा ऊंडो खाडो खोदवामां आवी रह्यो छे पार्किंग माटे, ने तेने लईने बाजूनी दीवाल ने कोईपण प्रकारनो सपोर्ट ना आपवाथी बाजूनी जे स्कीम चालू छे जेमो लोको रही रह्या छे जास्मिन वन नी अंदर, तेनी दीवाल छे ते धराशय थई छे। ने दीवाल धराशय थता चार गाड़ी छे ते खाड़ा में पड़ी थी। जो के रात्रेना समय बनाव बनवाथी कोई ने जानहानि नथी थई, परंतु चार गाड़ियों छे ते अंदर पड़ी थी। तात्कालिक आ घटना नी जाण थता नजीक मथी पोलीस अने फायर ना अधिकारीओ आवी पहोंच्या हता अने रात्रे गाड़ियों तो बहार काढवामां आवी हती, परंतु आ रीते दीवाल धराशय थई तेनी पाछळनुं मुख्य कारण ए हतुं के बाजूनी चालू बिल्डिंग छे तेने सपोर्ट कोईपण प्रकारनो आप्या वगर खोदकाम चालतुं हतुं ने ऊंडाणपूर्वक खोदकाम हतुं, जेने लईने आ दीवाल छे ते धराशय थई हती। आपने ए दृश्य बतावानी कोशिश करीशुं। त्यारे फायरनी जे टीम छे ते पण अहींया हाजर छे, पोलीसना अधिकारीओ छे ते पण हाजर छे। स्कीमनुं जे कामकाज छे ते अत्यारे चाली रह्युं छे। जे दीवाल छे ते धराशय थता बाजूनी चालू जे बिल्डिंग छे जास्मिन वन जे ओडा द्वारा निर्मित छे, ओडा द्वारा जे मकानो लोकोने फाड़वामां आव्या छे तेनी जे स्कीम छे तेने पण खूब ज मोटुं नुकसान पहोंच्युं छे। आप जोई शको छो दृश्यमां दीवाल छे ते आखी धराशय थई छे, ने दीवाल धराशय थवा पाछळनुं मुख्य कारण छे के દીવાલને કોઈ પણ પ્રકારનો સપોર્ટ આપ્યા વગર બાજુની અંદર ખોદકામ થતું હતું, જેને લઈને આ દીવાલ છે તે ધરાશે થઈ હતી। કેમેરામેન અજય પટેલ સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ। વૈષ્ણવદેવી સર્કલની સામે ઓડા દ્વારા નિર્મિત જાસ્મીન વન કરીને જે સ્કીમ છે એની બાજુમાં એક નવી સ્કીમ છે તે બની રહી છે। આ સ્કીમ છે તે કોઈ બિલ્ડર દ્વારા બનાવવામાં આવી રહી છે। ગઈકાલે રાત્રે આજે સ્કીમ બનતી હતી ને ઊંડાણપૂર્વક ખાડો ખોદવામાં આવતો હતો, તેની લીધે જાસ્મીન વનની જે દીવાલ છે તે ધરાશય થઈ છે। દીવાલ ધરાશય થતાની સાથે ચાર જેટલી ગાડીઓને નુકસાન પહોંચ્યું છે, ચાર જેટલી ગાડીઓ છે તે ખાડામાં પડી હતી। સૌથી મહત્વના સમાચાર આપને જણાવી દઈએ કે જ્યારે બિલ્ડર દ્વારા ઊંડાણપૂર્વક ખોદકામ કરવામાં આવતું હતું ત્યારે જાસ્મીન વનના જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા ઓડાને લખવામાં આવ્યું હતું કે બાજુમાં ઊંડાણપૂર્વક ખોદકામ થઈ રહ્યું છે, તેને અટકાવવામાં આવે, કારણ કે અમારી જે દીવાલ છે તે ધરાશય થવાની શંકા છે। એટલે કે પહેલાથી જ જાસ્મીન વનમાં જે લોકો રહેતા હતા તેમણે ઓડાને તેમજ કોર્પોરેશનને ચેતવણી આપી હતી, પરંતુ બિલ્ડર તરફ કોઈ પણ પ્રકારના કાયદાકીય પગલાં ન લેતા આખરે એ જ બન્યું જે આ લોકોને ડાઉટ હતો। સાહેબ, ગઈકાલની શું ઘટના બની હતી, કેટલા લોકોને કઈ પ્રકારનું નુકસાન? ગાડીઓ, ચાર ગાડીઓ નુકસાન થઈ, ચાર ગાડીઓ ખાડામાં પડેલી। ફાયર આવ્યું, પોલીસ સ્ટેશન આવ્યું, સોસાયટીના બધા સભ્યો ઘરની બહાર દોડી આવ્યા। ગઈકાલ રાતથી એ ને બી બ્લોકમાં કોઈ રહીશ અંદર રહેતા નથી, બધા બહાર બીજા સંબંધીઓનો ઘેર ગયા, કોઈ નીચે પાર્કિંગમાં સુઈ રહ્યા છે। જ્યારે બાજુમાં કોઈ બિલ્ડર દ્વારા ખોદકામ થતું હતું ત્યારે તમને ડાઉટ ગયો હતો કે ઊંડાણપૂર્વક ખોદકામ થાય છે, તમને નુકસાન થશે, તમે ક્યાં અરજી કરી હતી, કયા પ્રકારની અરજી કરી? અરજી તો કરેલી, પણ હજુ ચર્ચામાં જ અમારા સોસાયટીમાં, કાલે પણ બિલ્ડર આવેલા, એમની જો વાતચીત કરેલી। તમે એક સોસાયટી દ્વારા એક અરજી કરવામાં આવી હતી, એમાં શું લખવામાં આવ્યું હતું? ખારોનું લેવલ ઊંચું છે અને એના સપોર્ટ નથી એમ। જો એ વખતે તમે અરજી કરી કોર્પોરેશનને ધ્યાન આપ્યું હોત અથવા બિલ્ડરે આ વાતને ધ્યાનમાં લીધી હોત તો આ જે મોટી ઘટના બની છે, આજે આખા એ અને બી બ્લોકને બહાર રહેવા જવું પડ્યું છે, એ ઘટના બની હોત કે નહીં? ના બનત ચોક્કસથી। એટલે આપ જોઈ શકો છો એ રીતે કે જ્યારે આ લોકોએ અરજી કરી એ વખતે જ જો આખી ઘટનાને ધ્યાન પર લીધી હોત કોર્પોરેશને, બિલ્ડરે અથવા તો જેને અધિકારીઓ સંબંધિત છે તેમણે, અને આ જે ખાડો છે તે ઊંડાણપૂર્વક થતા પહેલા દિવાલને સપોર્ટ કર્યો હોત તો શક્ય છે કે કદાચ આ ઘટના ના બની હોત। કેમેરામેન અજય પટેલ સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ।